सरदार पटेल एज्युकेशनल इंस्टिट्यूट संचालित श्री गगजीभाई जी सुतरिया प्राथमिक शाला में आज आप धोरण 8 में संस्कृत विषय अभ्यास करीशू। विद्यार्थी मित्रों, तमारा संस्कृत पाठ्यपुस्तक में पद्य 7 आपेलू छे सुभाषितानी, आज आप अभ्यास करीशू। पहलो श्लोक छे, पुस्तकेषु हिया विद्या पर हस्तेषु यद धनम कार्यकाले सम उत्पन्ने न सा विद्या न तद धनम। अहीं आपेल श्लोक शुं कहेवा मांगे छे तो आपणे एनो भावार्थ जोईए। जे पुस्तकमां विद्या रहेली छे अने जे धन पारकाना हाथमां रहेलू छे ते विद्या अने ते धन जरूरियात समये आपणने कंई पण काम लागता नथी। અહીં આ શ્લોકમાં શું કહેવામાં આવ્યું છે તો કે જે વિદ્યા માત્ર પુસ્તકમાં જ છે, આપણે એ વિદ્યાને ગ્રહણ કરતા નથી, એ વિદ્યા અને પારકાનું ધન, એ પારકાના હાથમાં આપણું જો ધન ગયું હોય તો એ પછી એ સામેવાળાનું કહેવાય, એ આપણું કહેવાતું નથી। એટલે આવી વિદ્યા અને આવું ધન કદી પણ જરૂરિયાત સમયે ઉપયોગી બનતું નથી। બીજો શ્લોક છે, वृक्ष फलान्वित भाति वृक्ष धुनियते कपि वृक्षेण वार्यते ताप जलम वृक्षा दीयते वृक्षा पतंती पर्णानि वृक्षस्य प्रसरो महान वृक्षे खगा निकुंजति वृक्षधन्य असी भूतले। अहीं आपेल श्लोक में वृक्षना महिमा दर्शाव्यो छे के फळોથી લચેલું વૃક્ષ શોભે છે, વૃક્ષને વાંદરો હલાવે છે, વૃક્ષ વડે ગરમી તાપ હોય એટલે ગરમી દૂર થાય છે, વૃક્ષ માટે પાણી અપાય છે, વૃક્ષમાંથી પાંદડા પડે છે, વૃક્ષનો વિસ્તાર મોટો છે, વૃક્ષ ઉપર પંખીઓ કલરવ કરે છે। હે વૃક્ષ, તું આ ધરતી પર ધન્ય છે। વૃક્ષ છે એ પૃથ્વી ઉપર ધન્ય છે। શું કામ? તો કે વૃક્ષ આપણા માટે કામ કરે છે, પોતાની માટે જીવતું નથી, એના ફળો પણ એ આપણને આપે છે, છાંયડો આપણને આપે છે, અને વૃક્ષ છે એની ઉપરથી પાંદડા ખરે, એને વાંદર હલાવે તો પણ વૃક્ષ એને કંઈ કહેતો નથી। આ રીતે વૃક્ષનો મહિમા આ કાવ્યમાં સમજાવ્યો છે। ત્રીજો શ્લોક, ન કશ્ચિત કશ્યચિન મિત્રમ ન કશ્ચિત કશ્યચિત રિપુઃ વ્યવહારેણ જાયંતે મિત્રાણી રિપવહસ્ત તથા। અહીં આપેલ શ્લોકમાં એવું કહેવાયું છે કે કોઈ કોઈનો મિત્ર નથી કે કોઈ કોઈનો શત્રુ નથી, વ્યવહારથી જ મિત્ર અને શત્રુ ઉત્પન્ન થાય છે। દરેકના સ્વભાવ ઉપર આધાર રાખે છે કોને આપણે મિત્ર બનાવવો, કોને આપણે શત્રુ બનાવવો। કોઈ જન્મે ત્યારથી મિત્ર લઈને આવતું નથી કે દુશ્મન લઈને આવતું નથી, દરેક વ્યક્તિ પોતાના વ્યવહાર દ્વારા મિત્ર અને શત્રુ બંને બનાવતો હોય છે। પીબંતી નદ્યઃ સ્વયમેવ નાંભ સ્વયં ખાદંતી ફલાની વૃક્ષાઃ નાદંતી સસ્ય ખલુ વારીવાહ પરોપકારાય સતામ વિભૂતયઃ। આ શ્લોકમાં શું કહેવામાં આવ્યું છે તો કે સજ્જન વ્યક્તિ કેવો હોય એની વાત કરવામાં આવી છે, કે નદીઓ પોતે પોતાનું પાણી પીતી નથી, વૃક્ષો પોતે ફળો ખાતા નથી, વાદળો પોતે ઉગાવેલું અનાજ ખાતા નથી। સજ્જનોની સંપત્તિ પણ પરોપકાર માટે હોય છે। કોઈ સજ્જન વ્યક્તિ હોય તો એ આવો હોય છે, કેવો? તો કે નદી, વૃક્ષ અને વાદળ જેવો। નદી પોતાનું પાણી કદી પીતી નથી, છતાં હંમેશા પાણીનો પ્રવાહ એમાં ભરેલો રહે છે। વૃક્ષની અંદર જે ફળ લાગે એ ફળ એ વૃક્ષ પોતે ખાતું નથી, અને વાદળોમાંથી જે પાણી વરસે અને પછી અનાજ ઉત્પન્ન થાય તો એ વાદળ પણ પોતે ઉગાવેલું અનાજ ખાતો નથી। આવી જ રીતે સજ્જન વ્યક્તિ છે એ હંમેશા બીજાના પરોપકાર માટે જ કાર્ય કરતી હોય છે। છેલ્લો શ્લોક એની પછીનો, ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનિયા ચર્મવણવતી વેદિકા ક્ષિપ્રા વેત્રવંતી મહાસુર નદી ખ્યાતા ચયા ગંડકી પૂર્ણા પૂર્ણજલેહી
समुद्र संहिता कुर्वन्तु मे मंगलम। अहीं बधी नदीओना नाम आपेला छे, गंगा, सिंधु, सरस्वती, यमुना, गोदावरी, नर्मदा, कावेरी, सरयू, महानदी, चर्मवती, वेदिका, क्षिप्रा, वेत्रवती, महासुर नदी, प्रख्यात जया अने गंडकी, आ बधीज नदीओ पाणीथी भरपूर समुद्र साथे भळीने मारू मंगळ करो। नदी छे एने पण आपणे माता समान मानीए छीए, એટલે આ બધી નદીઓ છેલ્લે તો સમુદ્રને મળે છે, તો આવી મહાન નદીઓ છે એ મારું મંગળકારી કાર્ય કરો, એવું આ શ્લોકમાં વર્ણવવામાં આવ્યું છે। તૃષ્ટમ તૃષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુગંધ છિન્નમ છિન્નમ પુનરપી પુનઃ સ્વાદુ ચેવ ક્ષુદંડમ દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણ न प्राणान्ते प्रकृति विकृति जायते च त मा नाम। हवे आ श्लोकमां शुं कीधुं छे, तो के वारंवार चंदनने घसवाथी ए वधु सुगंध आपे छे, वारंवार शेरडीना साठाने कापवाथी ए वधु मीठो लागे छे, सोनाने वारंवार तपाववाथी ए वधु चमकदार बने छे, અને પ્રયાણ તાગવાનો જ્યારે સમય આવે ત્યારે ઉત્તમ વ્યક્તિઓના સ્વભાવમાં કોઈ પણ વિકાર ઉત્પન્ન થતો નથી। ચંદન છે એને તમે વારંવાર ઘસો તેની સુગંધ વધતી જાય, એવી જ રીતના શેરડીના સાંઠાને તમે જેમ પી લો એમ એનો રસ મીઠો થતો જાય, સોનું જેટલું તમે તપાવો એટલું વધારે ચમકદાર બને છે। તો સજ્જન વ્યક્તિઓ પણ આવા જ હોય છે કે મરે મરણનો સમય આવે ત્યાં સુધી એના સ્વભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, એની જે પ્રકૃતિ છે એ એવી ને એવી જ રહે છે। હવે આપણે જેટલા શ્લોક આજે ભણ્યા છીએ એ શ્લોકનું ભાષાંતર તમારે પાકી નોટમાં લખવાનું છે અને સ્વાધ્યાય પણ પાકી નોટમાં લખવાનો છે।